الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لأهله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. حديث قدسينا درسنا تمالي سمك شبيش كرتا كرتا أجي تير ما سبق نيندر بريداخل تيرياتشي. અને આજે ઇન્શાઅલ્લાહ તઆલા ઈરાદો એ પ્રમાણે રાખ્યો છે કે એક એવી વસ્તુના બારામાં ચર્ચા કરવામાં આવે કે જેના માટે રસૂલ ઇસ્લામ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પોતાની ઉમ્મત માટે ચિંતા, વ્યાધિ અને ફિકર કરતા કરતા દુનિયાથી રહેલત કરી ગયા. એટલા માટે આપનું એ ફરમાન અને કથન છે કે રસૂલ ઇસ્લામના આખરી સમયોની અંદર સહાબાએ કિરામના દરમિયાન આપે એક ચિંતાની વાત આપણી સમક્ષ પેશ કરેલી અને ઇરશાદ ફરમાવ્યો. કહ્યું, અખવફુ મા અખાફુ અલયકુમ અશ-શિર્ક અલ-અસ્ગર. એ મુસલમાનો, સૌથી વધારે જેની મને ચિંતા છે એ છે કે તમો નાનકડા શિર્કની અંદર ફસાઈ ન જાઓ, નાનકડા શિર્કની અંદર તમે દાખલ ન થઈ જાઓ. શિર્ક એક એવી વસ્તુ છે કે જે દીન ઇસ્લામની અંદર એની કોઈ જગ્યાએ જગ્યા નથી, ના કબૂલ ના બરદાશ્ત હોવાવાળી એક એવી વસ્તુ છે કે જે ખુદાને બિલકુલ પસંદ નથી. આ સહાબીઓ જાણતા હતા કે શિર્ક કેવો મોટો ગુનો છે, પણ કારણ કે રસૂલે ખુદાએ કહ્યું હતું કે શિર્ક અલ અસ્ગર, યાને કે નાનકડો શિર્ક, તો સહાબીઓનો એ મત થયો કે આપણે રસૂલને પૂછીએ કે આ રસૂલ તમે શું કહેવા ચાહો છો. તો આપે શિર્ક અલ અસ્ગરના જવાબમાં કહ્યું કે અરિયા, મને ડર છે, મને ચિંતા છે મારી ઉમ્મત માટે કે એવું ન બને કે મારી ઉમ્મત રિયાની બીમારીમાં ફસાઈ જાય. અઝીઝો, માહ રમઝાન મુબારકના દિવસો જારી છે, ઇબાદતના સમયોની અંદર આપણે મશગુલ છીએ. બસ દુઆ હોવી જોઈએ કે આ માહે મુબારક રમઝાનની અંદર આપણી હર કરેલી મહેનતો જે છે એ આ બીમારી એ આ મહેનતોને લાગુ ન પડી જાય. બહુ જ મુશ્કેલ છે આ બીમારીથી બચવું. અને કઈ હદ સુધી આપણે અવારનવાર રિવાયતને બયાન કરેલી છે, શહીદ મહેદી અસદ એમની કિતાબ અખલાક અહલે બૈતની અંદર રિવાયતને દર્જ કરે છે, આપણા સાતમા ઇમામ ઇમામે મુસલ કાદિમ અલીસલામથી ને કે જે રસૂલ ઇસ્લામ સુધી પહોંચાડી અને આપણને પછી રસૂલ ઇસ્લામમાં બયાન કરે છે. એ જ હદીસ કે જે હદીસે કુદસીનો ભાગ છે તમારી સમક્ષ આજે બયાન કરવો છે. એટલા માટે હદીસે કુદસીમાં આવ્યું કે યો અમારો બે રિજાલીને લન્નાર, કયામતના દિવસે અમુક લોકોને ખુદા હુકમ આપી દેશે એમના ફરિશ્તાઓને કે આ લોકોને જહન્નમ તરફ લઈ જાઓ. ફયકુલ અલ્લાહ જલ્લા જલાલુહુ લિમાલિક, માલિક કોણ છે? એ જહન્નમનો દરબાન છે. ખાઝિનુન નાર છે, જે જહન્નમના દરવાજાનો રખેવાળ છે. પરવરદિગારે આલમ માલિકને હુકમ આપશે જ્યારે લોકોને જહન્નમ તરફનો ફેસલો સંભળાવી દેવામાં આવ્યો છે. ખુદા માલિકને કહેશે, કુલ લિનાર, એ માલિક તું આ આગનો રખેવાળ છો, એમનો જવાબદાર અને જિમ્મેદાર છો, એટલા માટે આગને તું કહી દે. લા તહરક લહુમા અકદામન ફકદ કાનુ યમશુના ઇલ મસાજિદ. આ આગને માલિક કહી દેજે કે આ જે આવવાવાળા છે તારી અંદર એમના કદમોને તું ન જલાવજે,
એમને કદમોને તું ન બાળજે, કારણ કે આ એવા કદમો છે, એવા પગ છે, યા એવા પગલાઓ છે કે જેનાથી આ લોકો મસ્જિદ તરફ જતા હતા. અજીબ, મસ્જિદમાં જતા હતા અને જહન્નમની આગ. આગળ વધ્યો પરવરદિગાર આલમ, કહ્યું આગને કહી દેજે, વલા તહરિક લહુમ ફુરુજન ફકદ કાન યુસ્બિગુન અલ વુદુ. એ માલિક, બીજી હદીસની અંદર વુજુહન છે કે એ માલિક, એ આગને કહી દેજે કે આ લોકોના ચહેરાઓને જે છે એ ન જલાવે, ન બાળે, કારણ કે આ લોકોમાં ચહેરા ઉપર બહુ જ સારી રીતે વજુ કરતા હતા, વજુ કરતા હતા અને જહન્નમની આગ. વલા તહરિક લહુમ આઈદિયન ફકદ કાનુ યરફઉનહા બિદુઆ. એ માલિક, આગને કહી દેજે કે આ લોકોના હાથને પણ ન બાળજો, કારણ કે હાથ મારી બારગામાં દુઆઓ માટે બલંદ થતા હતા. દુઆઓમાં હાથ બલંદ થાય અને જહન્નમની આગ. ત્યારબાદ ખુદા આગળ વધ્યો અને કહ્યું વલા તહરિક લહુમ અલસુનન ફકદ કાનુ યકસરૂન તિલાવત અલકુરાન. એ માલિક, એ આગને કહી દેજે આ લોકોની જબાનને પણ ન બાળે, કારણ કે આ એ મુબારક જબાનો છે કે જેનાથી આ લોકો જ્યાં જ્યાં પ્રમાણમાં તિલાવતે કુરાન પાક કરતા હતા. અઝીઝો, માય રમઝાન અલ મુબારકના દિવસો છે અને અલહમદુલિલ્લાહ તઆલા આપણે કુરાન મજીદની તિલાવત કરી રહ્યા છે. પણ અજબ મામલો છે, ખુદા માલિકને કહે છે કે આગને કહી દે કે આ કુરાન પડવાવાળા છે, તે છતાં આ લોકોની જબાનને ન બાળે, અરે જબાનને ન બાળે, કુરાન પડવાવાળાની જહન્નમની આગ. ફયકુલુ લહુમ ખાઝિનુન્નાર. માલિક જે છે આ લોકોને કહેશે, મા કાન હાલુકુ, હું પણ અચમ પામું છું, તમારો અહેવાલ શું હતો કે આ બધું તમે કર્યું, મસ્જિદમાં ગયા, કુરાનની તિલાવત કરેલી, વજુઓ કર્યા, દુઆઓ કરેલી અને પડેલી, અને તે છતાં આવો તમારો અંજામ. ફયકુલુન, આ લોકો જવાબ આપશે, કુન્ના નઅમલુ લિગૈરિલ્લાહ તઆલા, અમે આ બધું કરતા હતા ને એ ખુદા સિવાય બીજાઓને દેખાડવા માટે કરતા, યાને કે રિયાની બીમારી. આટલી મહેનતો બાદ એ મહેનતો ઉપર પાણી ફરી જાય એમ છે. ફકીલ અનના, એટલા માટે અમને કહી દેવામાં આવ્યું છે, ખુદુ સવાબકુમ મિમ્મન અમિલતુમ લહ, જાઓ અને જેના માટે તમે અમલ કર્યા હતા એનો સવાબ, એનો અજર જે છે એના પાસેથી લઈ આવો કે જેના માટે તમે આ કરતા હતા. અઝીઝો, શા માટે રસૂલે કરીમ ચિંતા કરતા કરતા દુનિયાથી ચાલ્યા ગયા? આ બહુ જ મુશ્કેલ બીમારી છે, એવી બીમારી છે કે ક્યારે આપણી જિંદગીની અંદર આવી જાય એનો આપણને ખ્યાલ પણ નહીં રહે. આપણા પાંચમા ઇમામ ઇમામ મુહમ્મદ બાકર અલી સલામ આ રિયાના બારામાં એક નાનકડી સરખામણી અથવા તો દાખલો આપે છે કે એ લોકો તમે ચેતીને ચાલજો, તમને ખબર પણ નહીં પડે ક્યારે તમારા કામની અંદર રિયા આવી ગયું છે, યાની કે ખુદાને તમે એક તરફ છોડી દીધો છે અને પોતાની ઇજ્જતને કમાવા માટે, માણસોને રાજી કરવા માટે, માણસોને દેખાડવા માટે તમે અમલ કરી રહ્યા છો. એટલા માટે પાંચમા ઇમામે શું દાખલો આપ્યો? કહ્યું રિયા એક એવી બીમારી છે જેનો દાખલો બિલકુલ બરાબર એ પ્રમાણે છે કે અંધારી રાતમાં એક સિયાહ કાળા રંગનો પથ્થર હોય અને એ પથ્થર ઉપર એક સિયાહ રંગની કાળા રંગની નાનકડી કીડી હોય. સવાલ એ છે કે આ અંધારી રાતમાં કાળા પથ્થર ઉપર કાળા રંગની નાનકડી કીડી શું આંખોથી ને અંધારામાં દેખાય? ન દેખાય. કહ્યું લોકો રિયા આ જ પ્રમાણે આવે છે કે જે પ્રમાણે કાળા રા કાળા પથ્થર ઉપર કાળી રાતમાં કાળી નાનકડી કીડી જે પ્રમાણે દેખાતી નથી એ ચાલતી હોય છે, એ જ પ્રમાણે ઇન્સાનની જિંદગીમાં રિયા આવી જાય છે, એને ન દેખાય છે, ન અહેસાસ થાય છે, ન ખબર પડે છે કે ક્યારે એની જિંદગીમાં રિયા આવી ગયું. એટલા માટે રિયાના ઈલાજો પણ બતાવવામાં આવ્યા છે અને ક્યારે ક્યારે આ બીમારીથી આપણે બચી નથી શકતા. હા, અમુક એવા માહોલ છે, અમુક એવા મોકાઓ છે કે જ્યાં રિયા કરવાની ઇજાજત આપેલી છે, પણ એ પણ રિયા માટે નહીં, બીજાઓની તબલીગ કરવા માટે, ઉત્તેજન દેવા માટે, નમૂનો બનવા માટે. ત્યાં શરિયતે કહ્યું છે કે તમે અમુક કામ બીજાઓને ધગશ દેવા માટે કરી શકો છો. ક્યારે ક્યારે ચિંતા આપણને થાય કે આપણી નિયત કેટલી સાફ હોય છે. એટલા માટે રસૂલનો એ ફરમાન છે કે અલ અમાલુ બિન નિયત, હર વસ્તુ મારી તમારી નિયત ઉપર આધાર રાખે છે.
રિયાથી બચવા માટે એક નાનકડો ઇલાજ, ઇલાજ ઘણા હશે, એક નાનકડો ઇલાજ કે ભાઈ જે વખતમાં હું અમલ બીજાઓ માટે કરું છું એ વખત જે છે એ પણ ખુદાનો આપેલો છે. અને મારો કયો હક બને છે કે જે વખત, જે સમય ખુદાનો છે એ સમયને હું બીજા કોઈના હવાલે કરી દઉં? જ્યારે આ મસલો મારા ઝહેનની અંદર આવશે તો અલ્હમ્દુલિલ્લાહ બની શકે છે કે હું રિયાની બીમારીથી પોતાને મુક્ત અને બચાવવાની કોશિશ કરી શકું. એટલા માટે ખુદા પાસે બાર બાર એ દવા માંગવી જોઈએ, એ દુઆ કરવી જોઈએ કે હે પરવરદિગાર, અમારા ઇખલાસની અંદર તું વધારો કર, અમારા ઈમાનની અંદર એવી તાજગી અને પુખ્તગી, એવું પાક્કું ઈમાન અમારું કરી દે કે અમો હરેક કામ તારી રજામંદી માટે કરે, અને જ્યારે પણ રિયાની વાત અમારા ઝહેનની અંદર આવે તો અમે એને દૂર કરવાની કોશિશ કરે. એટલા માટે ખુદાની બારગાહમાં દુઆ કરીએ કે હે પરવરદિગારા, અમારા હરેક અમાલને તું રિયાથીને બચાવજે. એટલા માટે ચોથા ઇમામની એક જબરદસ્ત દુઆ આપણી સમક્ષ હાજર થઈ છે, અને ચોથા ઇમામ એમની મુનાજાતમાં કહે છે, કહ્યું, અલ્લાહુમ્મા લા તુફસિદ ઇબાદતી બિલ ઉજબ. ખુદાયા, એવું ન થાય કે મારી ઇબાદતો ઉજબના કારણે, ફખરના કારણે, ઘમંડના કારણે મને એમ થાય કે હું કઈ કરી રહ્યો છું એ બરબાદ ન થઈ જાય. બસ આ બરબાદી અમાલ ક્યારે થાય છે? જ્યારે રિયા આવી જાય છે. દુઆ કરીએ કે પરવરદિગારા, અમોને આ ખતરનાક બીમારીથીને તું હર હંમેશા બચાવતો રહેજે. હા દવ અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.